गुड मॉर्निंग फ्रेंड्स, आगळना वीडियो में आपणे फकरो वाँचो अने अनुलेखन करो ए शीखी गया। ए पहला आपणे माहिती अने वधारानी माहिती विषयनो ख्याल मेळव्यो, तो एने आधारे आपणे आगळ पाछो प्रश्न आप्यो छे जे आपणे फकरो लख्यो अनुलेखननो, ए अनुलेखनमांथी ज आपणे माहिती अने वधारानी माहितीना शब्दो शोधवाना छे। तो चलो जोईए फकरो। फ्रेंड्स, आपणे आगळना वीडियोमां शीखी गया के जेना विषे माहिती होय त्यां गोळ अने वधारानी माहिती होय त्यां चौरस करो। त्યારબાદ ખાલી જગ્યા અને પછીનો પ્રશ્ન હતો ફકરો વાંચો અને અનુલેખન કરો। તો તમે દરેકે તમારી નોટબુકમાં એ ફકરો વાંચીને અનુલેખન કર્યું જ હશે। હવે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ। તમે અનુલેખન કરેલા ફકરાના વાક્યોમાં જેના વિશે માહિતી હોય ત્યાં ગોળ અને વધારાની માહિતી હોય ત્યાં ચોરસ કરો। બરાબર ને? આ તો આપણે શીખી જ ગયા છે કે સાદી અને સરળ માહિતી હોય બરાબર તો એમાં ગોળ કરવાનું છે, એમાં વિશેષતા હોય, વધારાની વાત કરી હોય એ વધારાની માહિતી છે તો એમાં આપણે ચોરસ કરવાનું છે। અને આપણે જે અનુલેખન કરી ગયા છે એ જ ફકરામાં આપણે શોધીને કરવાનું છે। તો ચાલો આપણે શોધીએ કે વધારાની માહિતી કઈ છે અને માહિતી કઈ છે। માહિતીમાં આપણે શું કરીશું? ગોળ, અને વધારાની માહિતીમાં ચોરસ કરીશું। તો ફકરામાં કાળો કાગડો બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો। તો આપણને ઉદાહરણમાં આપ્યું છે કાગડા પર ગોળ કર્યો છે એટલે કે માહિતી છે, અને કાળો શબ્દ પર ચોરસ કર્યું છે એટલે કે એ વધારાની માહિતી છે। હવે જે બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યા, સસલા તો છે એ માહિતી છે આપણી પાસે કે સસલા સાથે ફરવા નીકળ્યો, વધારાની માહિતી શું છે? સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો એટલે સસલા પર ગોળ અને સફેદ સસલા પર ચોરસ કરવું પડશે આપણે। પછી છે તેઓ હળવી કસરત કરતા હતા, કસરત કરતા હતા એ માહિતી છે એટલે એના પર કરીશું આપણે ગોળ, પરંતુ વધારાની માહિતી છે હળવી કસરત એટલે કે હળવી, તો હળવી શબ્દ પર આપણે કરીશું ચોરસ। ત્યારબાદ છે તેને કડવી દવા આપી, કાગડાને ચક્કર આવવાથી સસલા એને કડવી દવા આપી, તો દવા તો આપી એ માહિતી છે એટલે એના પર આવશે ગોળ, પણ કેવી દવા આપી? કડવી, એટલે કડવી શબ્દ પર આપણે શું કરીશું? ચોરસ। પછી છે મો બગાડ્યું એટલે સસલાએ તેને ગળિયા લાડવા જમાડ્યા। હવે ગળિયા અને લાડવા એમાંથી કઈ માહિતી છે અને કઈ વધારાની માહિતી છે એ સિવાય તમારે આ ફકરામાંથી કઈ માહિતી છે અને કઈ વધારાની માહિતી છે એ તમારે શોધીને ગોળ અને ચોરસ, વધારાની માહિતી હોય તો ચોરસ કરવાનું રહેશે। ત્યાર પછીનો પ્રશ્ન છે વધારાની માહિતી ઉમેરી વાક્ય લાંબુ કરો। આપણને વાક્ય આપ્યું છે, પહેલું મારા ઘરે ગાય છે, આ માહિતી છે કે મારા ઘરે ગાય છે। હવે આપણે વાક્ય લાંબુ કરવાનું છે, તો લાંબુ વાક્ય બનાવવા માટે આપણે એમાં વધારાની માહિતી ઉમેરવી પડશે, તો આપણે કોઈ પણ માહિતી એમાં ઉમેરી શકીએ। આપણને ઉદાહરણમાં આપ્યું છે કે મારા ઘરે સફેદ ગાય છે એટલે વધારાની માહિતી શું થઈ ગયું? સફેદ। તમે સફેદની જગ્યાએ કોઈ પણ શબ્દ વાપરી શકો બરાબર। હવે બીજું છે આકાશમાં પક્ષી ઉડે છે, તો આમાં વધારાની માહિતી ઉમેરીને વાક્ય લાંબુ કરવાનું છે। ઉદાહરણમાં આપણને આપ્યું છે આકાશમાં ત્રણ પક્ષી ઉડે છે, ત્રણ શબ્દ વાપરીને વધારાની માહિતી ઉમેરીને વાક્ય લાંબુ કર્યું છે।
હવે આપણે કરવાનું વાક્ય છે ત્રીજું, સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો. આ માહિતી છે. હવે આમાં વધારાની માહિતી ધરાવતો કયો શબ્દ આપણે ઉમેરી શકીએ? હું મારી રીતે કહું તો સુરેન્દ્રએ મોટો પતંગ ચગાવ્યો, એટલે વધારાની માહિતી ઉમેરી છે મેં, મોટો પતંગ ચગાવ્યો. એની જગ્યાએ તમે કોઈ પણ શબ્દ વાપરીને વાક્ય લાંબુ કરી શકો છો. ચોથું છે, દાદીએ લાડવા વેચ્યા. તો દાદીએ ગળ્યા લાડવા વેચ્યા, થાય ને, લાડુ તો એમાં મીઠા હોય ને, ગળ્યા એટલે મીઠા. એના પછી છે પાંચમું, મીના અને રેણુકાએ રંગોળી પૂરી. હવે તો તમને બરાબર આવડી ગયું છે ને કે વધારાની માહિતી ઉમેરીને વાક્ય લાંબુ કરવાનું છે. એ રીતે છઠ્ઠા અને સાતમામાં તમારે કોઈ પણ મનગમતું વાક્ય તમે લખો અને એમાં વધારાની માહિતી ઉમેરીને વાક્ય લાંબુ કરો. એટલે પાંચમું, છઠ્ઠું અને સાતમું તમે હવે જાતે કરતા શીખી ગયા છે, એટલે તમે જાતે કરજો. હવે છે ગીત ગાઓ. ગીતનું સમૂહગાન કરાવો. સમૂહગાન એટલે કે બધા ભેગા મળીને ગીત ગાઈએ. અત્યારે તો આપણે બધા ભેગા નથી, છતાં તમે તમારા ઘરે રહીને પણ મારી સાથે સાથે ગાજો, બરાબર? તો આપણે ગીત ગાઈએ. હંસ અને કાચબાની વાર્તા તો સાંભળી જ છે, યાદ છે? લાકડીમાં બે તરફ હંસ અને વચ્ચે કાચબો લઈને ઉડે છે, યાદ છે વાર્તા? બરાબર, એ વાર્તાને આપણે ગીત સ્વરૂપે સાંભળીએ. આપણા અભ્યાસક્રમમાં એ વાર્તાને ગીત સ્વરૂપે આપી છે અને જે આપણે વાર્તા સાંભળી હતી કે છેલ્લે શું થાય છે કે લપલપ્યો કાચબો ભૂલવા જાય છે અને એને મોઢામાંથી લાકડી છૂટી જાય છે અને એ પડી જાય છે. પરંતુ આપણને જે ગીત આપ્યું છે એના કવિ કૃષ્ણ દવે છે અને એમણે સરસ મજાનું રૂપાંતર કરીને જે આપણો એન્ડ હતો એ વાર્તાનો, એ એન્ડ આખો બદલી નાખ્યો છે. કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, દરેક વસ્તુમાં પરિવર્તન હોવું જોઈએ. એ વાર્તા હતી ત્યારે ઘણા કાચબાઓ મરી જતા હતા છેલ્લે એન્ડમાં, પરંતુ આ વાર્તા મજાની બનાવી છે ગીત સ્વરૂપે. જોઈએ એ ગીત. ટપ્પુ નામે હતો કાચબો, અટક હતી લપલપિયા, આખો દિવસ પાણીમાં રહી કરિયા કરે છબછબિયા. એક સવારે સાવની રાંતે બેઠો ટપ્પુ પાડે, પીઠ ઉપરથી લપસે ટીપા લિસ્સા લિસ્સા ઢાળે. આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી, જરાક ઝીણવટથી જોયું તો હતી હંસની ટોળી. ટપ્પુએ સપનું જોયેલું, માન સરોવર જાશું, હંસ ચરે છે એવા સાચે સાચા મોટી ખાસું. એક જ પળમાં કરી દોસ્તી, લઈ લીધું પ્રોમિસ, હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ. ઉડતા પહેલાં ટપ્પુભાઈએ કરી લીધું શોપિંગ, ઘણી બધી વસ્તુ લીધી ને લીધી ખાડી સિંગ. હંસ લાકડી લઈ આવ્યો ને આવ્યું ઉડવા ટાણું, ફરી ફરીને ગોખાવ્યું મૂંગા રહેવું એ ગાણું. મગર માછલા અને ડેડકા જુએ ધારી ધારી, તળાવની પાળેથી ઉડી સાહી એક સવારી. ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા, ફૂલાઈ જઈને ટપ્પુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. છોટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંડા માટે, ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે. પડ્યો ધ્રાસકો હંસોને કે હમણાં ટપ્પુ મરશે, આ કઈ ઓછું પાણી છે કે છબછબ કરતા તરસે. ત્યાં ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાસૂટ,
પાંખ વીંજવાની એ આમાં નહોતી માથાકૂટ, બજારમાં જઈશા અમે કાંઈ નહોતી લીધી સિંગ, ટપ્પુભાઈ કહે હું એ હવામાં કરી શકું સ્વિમિંગ, હતી વાર્તા જૂની જેમાં ઘણા કાચબા મરતા, ટપ્પુભાઈ તો આકાશેથી પીછા જેમ ઉતરતા, નીચે ઉતરી ટપ્પુભાઈ તો ગંગાજીમાં નાહ્યા, ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા.